અરવલ્લીના મોડાસામાં ભર ઉનાળે પાણીનો પોકાર. પહેલા પાણીની પરીક્ષા પછી બોર્ડની. જી હા, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં કંઈક આવી જ હકીકત સામે આવી છે કે જ્યાં અમલાઈ ટાંડામાં નલ સે જલ યોજનાની વાતો સરકારી ચોપડા પૂરતી જ સીમિત હોય તેમ ગામ લોકોને પાણી માટે ભટકવું પડી રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે જજુમવું પડી રહ્યું છે તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીના પોકારની જોવા મળી રહી છે. પહેલા તો જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ સર્જાતી હતી, હવે તો જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી માત્ર 9 કિલોમીટરના અંતરે આવેલ અમલાઈ ટાંડા ગામે જ પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. સરકારી ચોપડે જ સબ સલામત અને સબ બરાબરના દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે વરવી વાસ્તવિકતા એ છે કે પાણી અને અધિકારીઓ દ્વારા લગાવેલા નલ સે જલ યોજનામાંથી નહીં પરંતુ 3 કિલોમીટર તપતી ધરતી પર ચાલીને ગયા પછી મળે છે. અધિકારીઓ આટલી ગરમીમાં ઘરેથી વોટર બેગ અથવા તો હેન્ડ બોટલમાં પાણી લઈને આવે છે, એટલે ખ્યાલ નહીં આવતો હોય કે અમલાઈ ટાંડા ગામની માતા બહેનો અને બાળકો 42 ડિગ્રી તાપમાનમાં માથે ઘડો અથવા તો માટલો મૂકીને પાણી લાવે છે તે કેટલું કઠિન હશે. સાહેબ, અમે અમલાઈ ટાંડાથી બોલીએ છીએ. પાણીનું ખૂબ તરાશ અમને, પાણી દૂરથી 3 કિલોમીટર આગળ જવું પડે પાણી ભરવા માટે. તો ટાંડા છોકરાઓ બધા તરસા મરી રહ્યા છે. ડંકી નથી અમલાઈ ટાંડામાં, એક હતી જે તૂટી ગઈ છે. બરોબર કહે જ, બહુ સાહેબ તકલીફ છે પાણીનામાં. ઢોરાને માણસને બધાને પીવડાવવા માટે પાણી જ નથી. ઠેઠ તળાવમાંથી જઈએ છીએ, 3 કિલોમીટર છેટી જ. સરકારને નમ્ર વિનંતી છે સાહેબ, પાણી મોકલાવજો એમ ગમે તે કરી. અમલાઈમાં પાણીની બહુ તકલીફ છે. 3 કિલોમીટર જઈએ છીએ ત્યારે પાણી જોવા મળે છે. નાવા ધોવાની અમને બહુ તકલીફ છે. ઢોરાનો પાણીનો ત્રાસ, માણસનું ત્રાસ, અને અમારે બહુ બહુ વહેંતી. આ ગામમાં બહુ તકલીફ છે પાણીની. અમારો ખાવા પીવાનું પાણીની તકલીફ ઘણું જ છે. તમે પાણી ગમે તેમ કરી અને પાણી લાવો. આજે જલસે નલની યોજના નાખેલી છે, જે નળમાં પાણી આવે છે. ના, એ તૂટી ગયા, નળે તૂટી ગયા સાહેબ. પાણી કેટલા કિલોમીટર દૂર લેવા જવું પડે? 3 કિલો. હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે ગામમાં અભ્યાસ કરતા બાળકો બોર્ડની પરીક્ષા પહેલા પાણી માટે વલખા મારી રહ્યા છે. કારણ કે પાણી હશે તો શરીર કામ કરશે. ગામમાં ડંકી પણ નથી, એક હતી તે પણ તૂટી ગઈ હોવાનું ગામની મહિલાઓ જણાવી રહી છે. એટલું જ નહીં, કેટલાક બાળકો તો હાલ બોર્ડની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે, તેઓ પણ પાણીની પજોપણમાંથી જ નવરાત નથી થતા. તો અભ્યાસ કેવી રીતે કરી શકે તે પણ એક સવાલ છે. અમારી ટોળામાં પાણી નથી. અમે પહેલા પાણી ભરીને પછી એક્ઝામ આપવા જઈએ છીએ. સરકારે એવું બોલ્યું છે કે બેટી પઢાઓ બેટી પઢાઓ, પણ અમે પહેલો પાણી ભરીને. અમે ભાજપની યોજનામાં અમે કોઈ દિવસે આ સરકારે અમને પાણી કેટલા વર્ષથી જળથી નળ આપેલું છે તો અમને મળતું નથી, અને ઘરે ઘરે બૈરા ઝઘડે છે, અને શું કરવાનું? કોઈ ઝઘડા ઘણે કરે છે, શું કરવાનું સાહેબ? કેટલા કિલોમીટર? 1 કિલોમીટર. અમે 3-3 કિલોમીટર જઈએ છીએ, અને પાણીના ઢોરાની અને તકલીફ, કપડાં ધોવાની અઠવાડિયે અઠવાડિયામાં નાહીએ છીએ, શું કરવાનું સાહેબ? સાહેબ, અમારે પાણી પીવાની ઘણી વિનંતી છે, તમે કંઈક કરો તો અમારે કંઈક થાય. ત્રણ કેન્દ્ર સરકારની ઘરે ઘરે નળથી જળ પહોંચાડવાની સારી યોજનાઓ છે, પણ જવાબદાર અધિકારીઓ લોકો સુધી કંઈ જ પહોંચાડતા ન હોવાની લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. ગ્રામ્યજનોનું કહેવું છે કે નળ તો ક્યારના તૂટી ગયા છે, તો પાણી કેવી રીતે આવશે? વસ્મો અને પાણી પુરવઠા દ્વારા કરવામાં આવતી કામગીરી અને હલકી ગુણવત્તાને લઈને નળ ટકાઉ નથી હોતા, જેથી હાલાકીઓ તો ગરીબ પ્રજાને જ પડતી હોય છે. ત્યારે તંત્ર ગામ લોકોને ઝડપથી પાણી પહોંચાડે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે. રિપોર્ટર નીતિન ગુર્જર, અરવલ્લી.